જય સ્વામિનારાયણ. લાસ્ટ લેક્ચરમાં આપણે જે શોર્ટ ક્વેશ્ચન હતા એ શોર્ટ ક્વેશ્ચનમાંના 7 ક્વેશ્ચન વિશે માહિતી લીધી હતી અને જેનો તમે ટેસ્ટ પણ આજે આપેલો હતો. આજે આપણે બાકીના જે ક્વેશ્ચન છે 8માં નંબરનો ક્વેશ્ચન જે તમારો છે એ છે વોટ ઇઝ સ્વેપ્ટ એરિયા ફોર વિન્ડ ટર્બાઇન. વિન્ડ ટર્બાઇનનો સ્વેપ્ટ એરિયા શું છે? તો નોર્મલી આ ધારો કે તમારી વિન્ડ મિલની જે બ્લેડો છે, ક્લિયર? સ્વેપ્ટ એરિયા ઇટ મીન્સ તમારી જે વિન્ડ મિલ છે એ જેટલા એરિયામાં રોટેટ થતી હોય, ક્લિયર? વિન્ડ મિલની જે બી બ્લેડ છે એ જેટલા એરિયામાં રોટેટ થતી હોય એ પર્ટિક્યુલર એરિયાને આપણે શું કહીએ છીએ? સ્વેપ્ટ એરિયા. વિન્ડ મિલની જે બ્લેડ છે એ બ્લેડ જેટલા એરિયામાં રોટેટ થતી હોય અથવા તો ફરતી હોય એ એરિયાને આપણે સ્વેપ્ટ એરિયા તરીકે ઓળખીએ છીએ. મેઇનલી જે એનું જે શેપ બને છે કેવો બને છે? સર્ક્યુલર શેપ બને છે. સો એરિયા ઇઝ ઇક્વલ ટુ સર્કલનો એરિયા આપણને ખ્યાલ છે શું છે? એ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 ડી સ્ક્વેર. તો જે તમારું વિન્ડ ટર્બાઇનનો સ્વેપ્ટ એરિયા આવશે એ કેટલો આવશે? પાઈ બાય 4 ડી સ્ક્વેર. કારણ કે જે બી વિન્ડ બ્લેડ છે, ક્લિયર, એ વિન્ડ બ્લેડ જે એટલા એરિયામાં રોટેટ થતી હોય અથવા તો સર્ક્યુલેટ થતી હોય એ એરિયાને આપણે શું કહીએ છીએ? સ્વેપ્ટ એરિયા તરીકે ઓળખીએ છીએ, ક્લિયર? અને એ શેપ કેવો બને છે? સર્ક્યુલર શેપ બને છે. ઇટ મીન્સ કે એ એરિયા કેવો હશે? સર્કલનો. સર્કલનો એરિયા આપણે શું જાણીએ છીએ? પાઈ બાય 4 ડી સ્ક્વેર. તો આ થયો આપણો સ્વેપ્ટ એરિયા. વિન્ડ બ્લેડ જેટલા એરિયામાં રોટેટ થતી હોય એ એરિયાને આપણે શું કહીએ છીએ? સ્વેપ્ટ એરિયા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? કારણ કે શેપ કેવો છે એનો? સર્ક્યુલર શેપ છે. સર્ક્યુલર શેપ હોય ઇટ મીન્સ સર્ક્યુલર શેપ છે. સર્કલનો એરિયા પાઈ બાય 4 ડી સ્ક્વેર. એરિયા ઓફ વિન્ડ ટર્બાઇન, વિન્ડ ટર્બાઇન જે રોટર છે વિચ ઇઝ પ્રોજેક્ટેડ ટુ ધ વિન્ડ ઇઝ કોલ્ડ સ્વેપ્ટ એરિયા. રોટરનો જો ડાયામીટર ડી હોય તો એને આપણે પાઈ બાય 4 ડી સ્ક્વેર તરીકે ઓળખી શકીએ છીએ. જો તમે રેડિયસના અનુસંધાનમાં લો તો પાઈ આર સ્ક્વેર. ક્લિયર? એરિયા ઓફ વિન્ડ, ક્લિયર, એરિયા ઓફ વિન્ડ ટર્બાઇન ઓર વિન્ડ રોટર જે કહી શકીએ, પ્રોજેક્ટેડ ટુ ધ વિન્ડ કયા શેપમાં થશે અથવા તો જેટલા એરિયામાં સર્ક્યુલેટ થતી હોય એ એરિયાને આપણે શું કહીએ છીએ? સ્વેપ્ટ એરિયા. ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે આપણે. ટાઈપ્સ ઓફ કંટ્રોલ, પાવર કંટ્રોલ ઓફ હોરિઝોન્ટલ વિન્ડ ટર્બાઇન. તમને ક્વેશ્ચન એવો પૂછાય કે ભાઈ એક્ટિવ પીચ કંટ્રોલ અને પેસિવ પીચ કંટ્રોલ એટલે શું? એક્ટિવ અને પેસિવ પીચ કંટ્રોલ જે છે એ શું છે? પાવર કંટ્રોલ ઓફ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનના પાવર કંટ્રોલ એક્ટિવ પીચ અને પેસિવ પીચ એ શું છે? ને પાવર કંટ્રોલ. હવે એક્ટિવ પીચ કંટ્રોલ એટલે શું? તો એક્ટિવ પીચ કંટ્રોલ ઇટ મીન્સ કે જ્યારે વિન્ડ સ્પીડ એક્સીડ થશે, વેન સ્પીડ એક્સીડ ધી રેટેડ સ્પીડ. સ્પીડ જ્યારે વિન્ડ સ્પીડ હશે, ક્લિયર, વિન્ડ સ્પીડ એની જે રેટેડ સ્પીડ હતા રેટેડ સ્પીડ કરતા જો વધી જાય તો એવા સંજોગોમાં એક્ટિવ પીચ કંટ્રોલનો યુઝ થાય છે ફોર યુઝ ઓફ પાવર કંટ્રોલ. પાવર કંટ્રોલ કરવા માટે આપણે એક્ટિવ પીચ કંટ્રોલનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? હવે એક્ટિવ પીચ કંટ્રોલમાં શું થશે? ઇન ધીસ કેસ The blades are shifted some degree with the help of electric motor. Blade shifted
सम डिग्री बाय इलेक्ट्रिक मोटर। विंड ब्लेड हे ए ब्लेड शू शिफ्ट थे शिफ्टेड थे क्लियर एना जे एंगल हे ब्लेड नो एंगल हे ए एंगल शू शिफ्ट थे तो एंगल शू बदलाय एक्टिव पीच पीच एट एंगल एंगल अथवा तो खूणो शू बदलाय ब्लेड शिफ्ट थे बाय यूजिंग ऑफ इलेक्ट्रिक मोटर मदद थी ए ब्लेड शू शिफ्ट थे जेवी ब्लेड शिफ्ट थे एट्ले शू यू ओछो तो एंगल ऑफ अटेक। एंगल ऑफ अटैक डिक्रीज। क्लियर। सो सच टाइप ऑफ कंट्रोल विच इज नोन एज अ एक्टिव पीच कंट्रोल के जारे विंड स्पीड यानी जो रेटेड स्पीड हो रेटेड स्पीड करता जारे पवन की गति है जो वधे छे तो एवं संजोगों में इलेक्ट्रिकल मोटर की मदद थी जे विंड ब्लेड है ए ब्लेड ने शू कर शिफ्ट अथवा तो एनो जे एंगल है बदली नाखवामां आवे छे जेथी करीने एंगल ऑफ एटेक मेन रीजन एंगल ऑफ एटेक डिक्रीज करवानुं छे। क्लियर। हवे ए एंगल ऑफ एटेक डिक्रीज थशे सो इट्स अ पार्ट ऑफ पावर कंट्रोल। And by decreasing the angle of attack, we can decrease the lift coefficient of output power. Angle of attack ઓછો થવાના કારણે શું ડિક્રીઝ થશે લિફ્ટ કોએફિશિયન્ટ ऑफ आउटपुट पावर। विंड स्पीड रेटेड स्पीड करता वधे त्यारे शुं थशे ब्लेड शिफ्ट थशे इलेक्ट्रिक मोटर की मदद थी एंगल ऑफ एटेक ओछो थाय छे जो एंगल ऑफ एटेक ओछो थाय तो जे आउटपुट पावर नो कोएफिशिएंट छे लिफ्ट कोएफिशिएंट एने ब्लेड जे प्रमाणे उचकाय छे पावर जनरेट करवा माटे ए प्रमाणमां ओछी थशे अने पावर नो कंट्रोल करी शकीए छे। ए ज रीते छे पीच कंट्रोल सेम थिंग। पीच कंट्रोल में भी When wind speed exceeds the rated speed, wind speed जे छे ये rated speed करता जारे वधे छे त्यारे जे प्रमाणे active pitch control માં શું હતું કે active pitch control માં electrical motor ની મદદ થી electric motor ની મદદ થી આપણે blade ને shift કરતા હતા પરંતુ पेसिव पीच कंट्रोल में शू हे डिजाइनर्स तमारी जे विंड मिल से विंड मिल डिजाइनर्स ए रीते करेली हे कि जेथी करीने ब्लेड्स अने हब बन्ने शू थशे ट्विस्ट थशे ब्लेड अने हब जे छे ए शू थाय छे ट्विस्ट थशे एंगल ऑफ अटैक जे छे एनो डिक्रीज थाय छे अने एना कारणे लिफ्ट कोएफिशिएंट पण शू थशे ડિક્રીઝ થશે। યાદ એટલું રાખવાનું છે કે એક્ટિવ પીચ કંટ્રોલમાં આપણે બ્લેડ શું થશે બ્લેડનો જે એંગલ છે તો બ્લેડ શિફ્ટ થશે બાય યુઝિંગ ઓફ ઇલેક્ટ્રિક મોટરની મદદથી આપણે બ્લેડને શિફ્ટ કરીએ છીએ જ્યારે પેસિવ પીચ કંટ્રોલની માં શું થશે કે બ્લેડ અને હબ જે છે હબ એટલે કે જે જગ્યાએ ત્રણે ત્રણ બ્લેડ સંકળાયેલી હોય આને રોટર હબ કહેવાય કે જે જગ્યાએ શું થશે તમારી જે બ્લેડ હશે એ જોડાયેલી હશે ક્લિયર આને શું કહેવાય છે રોટર હબ જેનો
જેની પર બ્લેડનો એક એન્ડ હોય છે અને બીજો એન્ડ ફ્રી હોય છે, ક્લિયર? કે જે સાથે શું કહેવાય કે જે બધી જ બ્લેડને શું રાખે છે, જકડી રાખે છે, અને હબ તરીકે આપણે ઓળખીએ છીએ. બ્લેડ્સ અને હબ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જ્યારે રેટેડ સ્પીડ વધે છે તો એવા સંજોગોમાં, રેટેડ સ્પીડ કરતાં વિન્ડ સ્પીડ વધે છે તો એવા સંજોગોમાં શું થશે, બ્લેડ અને હબ શું થશે, ટ્વિસ્ટ થશે, અને એ જ ટ્વિસ્ટ થવાને કારણે એંગલ ઓફ એટેક ઓછો થાય, અને એંગલ ઓફ એટેક જેટલો ઓછો એટલો જ લિફ્ટ કોફિશિયન્ટ પણ શું થશે, ઓછો થશે. ક્લિયર? તો ધીસ ઇઝ ધી પાવર કંટ્રોલ ઓફ વિન્ડ ટર્બાઇન, એક્ટિવ પીચ અને પેસિવ પીચ. એક્ટિવ પીચમાં ઇલેક્ટ્રિક મોટરની મદદથી બ્લેડ સ્વિફ્ટ થાય છે, જ્યારે પેસિવ પીચમાં પહેલેથી જ બ્લેડ અને હબ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેથી કરીને આવા સંજોગો ઊભા થાય તો તે એમની જાતે જ મીન્સ કે ઓટોમેટિકલ એ બ્લેડ શું થશે, મીન્સ કે સ્પીડ, વિન્ડ સ્પીડને સેન્સ કરે છે, અને સેન્સ થયા પછી એ વસ્તુ શું થાય છે, ઓટોમેટિક ટ્વિસ્ટ થાય છે અને એંગલ ઓફ એટેક ઓછો કરે છે. ક્લિયર? આ થયો તમારો નવમો ક્વેશ્ચન. દસમો ક્વેશ્ચન જે છે એ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ટાઇડલ પાવર પ્લાન્ટ, ટાઇડ પાવર પ્લાન્ટ તમે કહી શકો છો. ભરતી ઉર્જા, તો પહેલો એડવાન્ટેજીસ છે કે ટાઇડલ પાવર પ્લાન્ટ છે એ કેવો છે, રિન્યુએબલ સોર્સ છે. રિન્યુએબલ ટાઈપ ટાઇડલ પાવર પ્લાન્ટ માં જે ટાઇડ એનર્જી યુઝ કરીએ છીએ એ શું છે, ઇટ્સ અ પાર્ટ ઓફ રિન્યુએબલ એનર્જી અથવા તો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. બીજો એડવાન્ટેજ, રિન્યુએબલ હોય ઇટ મીન્સ કોઈ પણ પ્રકારનું પોલ્યુશન થતું નથી. ડન. ત્રીજો જે એડવાન્ટેજીસ છે એ મેન્ટેનન્સ, મેન્ટેનન્સ લેસ છે. કેમ? કારણ કે ઓનલી ફોર અહીંયા આપણે ટર્બાઇન અને જનરેટરનો જ યુઝ કરીએ છીએ, બીજી કોઈ વધારાની ઓક્સિલરીસ કે ઇક્વિપમેન્ટનો યુઝ કરતા નથી. સો લેસ નંબર ઓફ ઇક્વિપમેન્ટ, લેસ નંબર ઓફ મેન્ટેનન્સ. ક્લિયર? જેટલા ઇક્વિપમેન્ટ ઓછા એટલું જ એનો જે મેન્ટેનન્સનો ખર્ચો છે અથવા તો મેન્ટેનન્સ છે એ પ્રમાણમાં ઓછું આવે છે. ફોર્થ એડવાન્ટેજીસ છે, ઇટ્સ રિક્વાયર્ડ લેસ સ્પેસ, ઓછી જગ્યાની જરૂર પડે છે. તો ટાઇડલ પાવર પ્લાન્ટના જે એડવાન્ટેજીસ છે, પહેલો શું છે કે રિન્યુએબલ સોર્સ છે, કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી, મેન્ટેનન્સ ઓછું આવે છે, અને પ્રમાણમાં જગ્યા પણ કેવી ઓકે છે, ઓછી ઓક્યુપાય કરે છે. ડિસએડવાન્ટેજીસ લઈએ તો ડિસએડવાન્ટેજીસમાં આવશે પહેલું કોસ્ટ ઓફ ટ્રાન્સમિશન. આપણે શું જાણીએ છીએ કે ટાઇડલ પાવર પ્લાન્ટ જેમાં ભરતી ઉર્જા જે છે ઓનલી સી એરિયામાં જ થાય છે, ઇટ મીન્સ કે દરિયા કિનારો. હવે કોસ્ટ ઓફ ટ્રાન્સમિશન, જો ધારો કે મારે કચ્છનો હતો, માંડવીનો જે દરિયા કિનારો છે, માંડવીના દરિયા કિનારે જો આ ટાઇડલ પાવર પ્લાન્ટ ઉભો કરું ને ત્યાંથી જો મારે અમદાવાદમાં એ વીજળી લાવી હોય તો એ ટ્રાન્સમિશનનો ખર્ચો છે પ્રમાણમાં શું થઈ જશે, વધી જશે. કેમ? ઇટ્સ અ ફાર ડિસ્ટન્સ, કે વધારે ડિસ્ટન્સ છે. ક્લિયર? જેથી કરીને શું થાય, ટ્રાન્સમિશન લોસીસ પણ થાય છે, ટ્રાન્સમિશનનો ખર્ચો પણ થાય છે. ક્લિયર? બીજો ડિસએડવાન્ટેજ એ છે કેપિટલ કોસ્ટ ઇઝ હાઈ, સ્ટાર્ટિંગનું જે ઇન્વેસ્ટમેન્ટ છે કેવું છે, વધારે છે. મેઇન ડિસએડવાન્ટેજીસ છે કે પાર્ટ્સ ઓફ ધી મશીન ઓર ઇક્વિપમેન્ટ, ક્લિયર, ગેટ કોરોડેડ. કોરોડેડ અથવા કોરોશન, કોરોશન એટલે કે ક્ષારણ. કેમ થાય? ડ્યુ ટુ સી વોટર. આપણે શું કે દરિયાનું જે પાણી હોય, પાણી કેવું હશે, ખારું હશે, મીઠાનું પ્રમાણ વધારે હશે, એના કારણે શું થાય છે, જે ઇક્વિપમેન્ટ આપણે યુઝ કરીએ છીએ એ ઇક્વિપમેન્ટના પાર્ટ્સમાં ક્ષારી બાજી જાય છે અથવા તો એનું ક્ષારણ થાય છે. ક્લિયર? તો એ પાર્ટ્સ ડેમેજ થવાના ચાન્સીસ રહેલા છે. અને લાસ્ટ વન તમે લખી શકો છો કે કન્સ્ટ્રક્શન,
कंस्ट्रक्शन वर्क इज रिक्वायर्ड, सॉरी कंस्ट्रक्शन वर्क इज डिफिकल्ट इन सी एरिया, घनी जगह दरिया नो जो विस्तार है त्या कंस्ट्रक्शन करव पॉसिबल नहीं अथवा तो डिफिकल्ट है। तो दीस इज द एडवांटेजिस एंड डिसएडवांटेजिस ऑफ टाइडल पावर प्लांट अथवा तो बढ़ती ऊर्जा तब कही सको। नेक्स्ट क्वेश्चन जो है आप वॉट इज द फंक्शन ऑफ इकोनोमाइजर एंड आईडी फैन इन थर्मल पावर स्टेशन। ऑलरेडी आप एक आज साइकल जो है फ्लू गैस साइकल जो ऑलरेडी पहला क्वेश्चन में जोई थी जेमा आपणे इकोनोमाइजर नु फंक्शन तो बतावेलुं तो तुम जोड़े हतुं एफ हीटर सीम्पल बॉयलर छे। तो बॉयलर में जयरे बॉयलर फर्नेस में जयरे कोलसा नु कम्बसन थशे त्यारे शुं थशे कि बॉयलर नी अंदर नु जे पाणी हशे ए पाणी नु वराळ में रूपांतर थाय छे स्टीम में रूपांतर थाय छे। जे स्टीम केवी होय छे वेट स्टीम हशे, वेट एटले के भेजवाळी। ई स्टीम क्या जाए पहला सुपर हीटर, एस एस मीन्स सुपर हीटर है, ई मीन्स इकोनोमाइजर है, ए मीन्स एयर प्रीहीटर है, ईएसपी इट मीन्स इलेक्ट्रोस्टेटिक प्रेशिप्टर है। दीस इज आई डिफेन्ट एंड दीस इज एफ डिफेन्ट। हवे जारे बॉयलर फर्नेस में तमे जारे कोलसा नू कम्बशन करो छो त्यारे ए कोलसाना कम्बशन थवाने साथे साथे केटलो गैस प्रोड्यूस थाय छे जेने आपणे फ्लू गैसेस तरीके ओळखीए छे। कोलसो जारे सळगे त्यारे गैसेस प्रोड्यूस थाय जेने आपणे फ्लू गैसेस तरीके ओळखीए। ए फ्लू गैसेस केवो हशे, हॉट हशे अथवा तो एनुं टेम्परेचर केवुं हशे प्रमाणमां वधारे हशे। सौ प्रथम क्यां जाय छे, एंटर थशे सुपर हीटरमां। तो सुपर हीटरमां शुं थशे, जे बॉयलरमांथी वेस्ट स्टीम आवे छे ए वेस्ट स्टीम फ्लू गैसनी जे उष्मा छे ए एब्सॉर्ब करी लै छे અને સ્ટીમ કેવી બની જાય છે તો ડ્રાય બને છે। અગેન ફ્લૂ ગેસીસ પાછો ક્યાં જાય છે, ઇકોનોમાઇઝરમાં। ઇકોનોમાઇઝરમાં મેઇનલી શું થાય છે કે બહારથી જે ફીડ પંપ મારફતે અથવા તો કન્ડેન્સરમાંથી જે પાણી આવે છે, ક્લિયર, તો રિવરમાંથી એ પાણી પંપ મારફતે આપણે ઇકોનોમાઇઝરમાં લાવીએ છીએ, પણ એ વોટર કેવું હશે, ઠંડુ હશે। तो इकोनोमाइजर में शू थे, आ फ्लू गैसेस ने उष्मा ने कारण ए वॉटर केव गरम बन सरम पा पाछ क्या लई जाए बॉयलर में। बॉयलर में अगेन एनु स्टीम में रूपांतर थाय छे, आ साइकल आखी कंटीन्यू चालू रहे। इकोनोमाइजर मेन जो फंक्शन है ये तमारे ध्यान रखवानुं के कूलिंग टावर कंडेन्सर में अथवा तो पछी रिवर में वॉटर आए थे એને પંપ મારફતે ઇકોનોમાઇઝરમાં લાવવામાં આવે છે। ઇકોનોમાઇઝરમાં શું થશે કે ફ્લૂ ગેસીસના કારણે એ પાણી કેવું બને છે, ગરમ બને છે। ઇટ મીન્સ કે ફ્લૂ ગેસીસ પોતાની જે ઉષ્મા છે કોને આપી દેશે, વોટરને આપી દેશે, એટલે વોટર કેવું થશે, હોટ, એ પાણી ક્યાં જાય છે, બોઇલર। તો ઇકોનોમાઇઝરનું ફંક્શન શું છે, મેઇનલી પાણીને ગરમ કરે છે। જે બોઇલર ફીડ પંપ મારફતે જે પાણી ઇકોનોમાઇઝરમાં એન્ટર થાય છે એ ઇકોનોમાઇઝરમાં ફ્લૂ ગેસીસ મદદથી એ પાણી શું થાય છે, ગરમ થાય છે। અગેન ફ્લૂ ગેસીસ જે છે ક્યાં જાય છે, એર પ્રીહીટરમાં। તો એર પ્રીહીટરમાં શું હતું, બહારથી જે એફડી ફેન છે એટલે કે ફોર્સ ડ્રાફ્ટ ફેન, જે શું કરે છે કે એટમોસ્ફિયરની જે હવા હતી એ હવાને એર પ્રીહીટરમાં મોકલે છે ફોર્સફુલી। હવાની જરૂર શા માટે પડે છે કે બોઇલરમાં બોઇલર ફર્નેસમાં જ્યારે આપણે શું જાણીએ છીએ કે નોર્મલી કોઈ ચૂલો હોય તો એમાં જે કોલસા સળગાવવા હોય તો કોલસાને સળગાવવા માટે આપણે શું કરીએ છીએ, બહારથી ફૂંક મારીએ છીએ, ક્લિયર, પાઇપની મદદથી ફૂંક મારતા હોય છે। ઇટ મીન્સ કે જેનું કમ્બશન શું થાય, સરળતાથી થઈ શકે। તો એ જ રીતે બોઇલર ફર્નેસમાં પણ કોલસાના કમ્બશન માટે સરળતાથી સળગી શકે એટલા માટે હવાની જરૂર પડતી હોય છે, અને એ હવા આપણે ક્યાંથી, બહારની એટમોસ્ફિયરની, બહારના જે એટમોસ્ફિયરની હવા છે એ એફડી ફેનની મદદથી આપણે એર પ્રી હીટરમાં મોકલે છે। એર પ્રી હીટર નામમાં જ એનું ફંક્શન છે। તો ફ્લૂ ગેસીસની મદદથી એ એર કેવી થાય છે, ગરમ થાય છે, અને હોટ એર ક્યાં જાય છે, બોઇલર ફર્નેસ। હજી પણ જે બી ફ્લૂ ગેસીસ હશે ક્યાં જશે, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપ્ટરમાં। ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપ્ટરમાં શું થાય છે, તો નોર્મલી જે બી તમારો ગેસ હશે તો બોઇલર ફર્નેસમાં જ્યારે કોલસાનું કમ્બશન થાય ત્યારે ગેસની સાથે સાથે રાખના પાર્ટિકલ્સ બી હશે। હવે જો રાખના પાર્ટિકલ્સ ડાયરેક્ટલી જો એટમોસ્ફિયરમાં જવા દે ચીમની મારફતે તો શું થશે કે એટમોસ્ફિયરમાં પોલ્યુશન ક્રિએટ થશે,
એમ ના થાય એટલા માટે આપણે શું કરવું પડે કે ફ્લુ ગેસીસ અને એસ પાર્ટિકલ્સ બંનેને શું કરવા પડે, અલગ કરવા પડે, જે કોના દ્વારા કરવામાં આવે છે, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટરમાં. સિમ્પલ એની રચના તમને કદાચ યાદ હશે લેક્ચર દરમિયાન કે નોર્મલ બે પ્લેટ હશે, બે પોઝિટિવ પ્લેટ હશે, જેવું તમારું ફ્લુ ગેસીસ એન્ટર થશે ઇટ મીન્સ એની અંદર રહેલા જે રાખના કણો છે એ કેવા એટમ્સ ધરાવે છે, નેગેટિવ, એટલે એ શું કરશે પોઝિટિવ પ્લેટ તરફ એટ્રેક્ટ થશે. ક્લિયર? એટલે જેટલા બી એસ પાર્ટિકલ્સ હશે એ બધા પ્લેટ ઉપર જમા થઈ જશે અને ક્લીન ગેસ જે હશે એ નોર્મલી બહાર નીકળતો હોય છે. અહીંયા આપણે બીજું ફંક્શન જોવાનું છે આઈડી ફેનનું. આઈડી ફેન એટલે કે શું છે, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન. ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન જે શું કરે છે, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટરમાંથી જે ક્લીન ગેસ બહાર નીકળે છે એ ક્લીન ગેસને ખેંચીને ચીમની વાટે શું કરે છે, બહાર કાઢવાનું કાર્ય કરે છે. ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન જેનું ફંક્શન શું છે કે ક્લીન ગેસ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટરમાંથી નીકળે છે, ઇટ્સ અ સક્શન ટાઈપ ગેસ, જે સક્શન કરે છે, સક્શન ટાઈપ ફેન છે. કોની જોડે રાખવામાં આવે છે, તો ચીમનીની નજીક રાખવામાં આવે છે અને જે શું કરશે કે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટરમાંથી જે ક્લીન ગેસ છે એને નેગેટિવ પ્રેશર ક્રિએટ કરે છે અને ક્લીન ગેસ જે છે એને ચીમની માટે બહાર કાઢે છે. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટરમાંથી જે ક્લીન ગેસ છે એ ચીમની વાટે બહાર કાઢે છે. આઈડી ફેન, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન, નેગેટિવ પ્રેશર ક્રિએટ કરે છે, સક્શન ટાઈપ ફેન છે. ક્લિયર? આ થયું તમારું આઈડી ફેન અને ઇકોનોમાઇઝરનું ફંક્શન. નેક્સ્ટ ક્વેશ્ચન જે તમારું છે એ વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ડ્રાફ્ટ ટ્યુબ એન્ડ સર્જ ટાવર. સર્જ ટાવરનું ફંક્શન ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું છે, અહીંયા આપણે જોઈશું ડ્રાફ્ટ ટ્યુબ. ડ્રાફ્ટ ટ્યુબનું જે મેઇન ફંક્શન છે શું છે, તો ડ્રાફ્ટ ટ્યુબનું મેઇન ફંક્શન કે જ્યારે મેઇનલી તમારી જે આ ડ્રાફ્ટ ટ્યુબ છે ક્યાં આગળ યુઝ થાય છે, તો ટર્બાઇનના નીચેના ભાગમાં. ક્લિયર? કે જ્યારે પાણીનું જે ટર્બાઇનમાંથી બહાર નીકળતું જે પાણી છે એ પાણીનું પ્રેશર એટમોસ્ફેરિક પ્રેશર એટલે કે વાતાવરણના પ્રેશર કરતાં જો ઓછું હોય, જો વાતાવરણના પ્રેશર કરતાં ઓછું હોય તો શું થશે, એ પાણી સ્મૂથલી ડિસ્ચાર્જ થઈ શકતું નથી. તો એવા સંજોગોમાં તમારે ટર્બાઇનની નીચેના ભાગમાં શું રાખવું પડે છે, ડ્રાફ્ટ ટ્યુબ રાખવી પડે છે. ડ્રાફ્ટ ટ્યુબની સિમ્પલ કન્સ્ટ્રક્શન જોઈએ તો ઉપરનો જે ભાગ હશે એ પ્રમાણમાં ઉપરનો જે એરિયા હશે એ એરિયા કેવો હશે, નાનો હશે, જેને આપણે ઇનલેટ એરિયા કહીએ છીએ અને આ જે છે આઉટલેટ એરિયા છે. ઇટ મીન્સ કે ઇનલેટ એરિયા ઓછો હશે, આઉટલેટ એરિયા વધારે હશે. ઇનલેટ એરિયામાં જે પાણીની વેલોસિટી છે એ કમાળમાં કેવી હશે, વધારે હશે કમ્પેર ટુ આઉટલેટ એરિયા. ડિઝાઇન અથવા તો કન્સ્ટ્રક્શન એ રીતે કરવામાં આવે છે. જેટલો એરિયા વધારે જશે ઇટ મીન્સ કે એનું જે વહેવા માટેનું જે સ્પેસ છે એ વધારે મળે છે અને વેલોસિટી શું થાય છે, એની ડિક્રીઝ થાય છે. હવે એઝ પર બર્નોલી થિયરમ, થર્મોડાયનેમિક્સનો જે બર્નોલી થિયરમ છે, બર્નોલી થિયરમ શું કહે છે કે જ્યારે પ્રેશર એનર્જી તમારી જ્યારે કાઇનેટિક એનર્જી છે, પ્રેશર છે, પોટેન્શિયલ એનર્જી જેને કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે, ત્યારે એવા સંજોગોમાં એઝ પર બર્નોલી થિયરમમાં શું થાય છે કે જ્યારે જ્યારે કોન્સ્ટન્ટ રાખો છો ત્યારે વેલોસિટી અને જે પ્રેશર છે એ એકબીજાના કેવા પ્રમાણમાં થઈ જાય છે, વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય છે. ઇટ મીન્સ અહીંયા તમે જુઓ છો કે વેલોસિટી આઉટલેટ એરિયામાં શું થાય છે, ડિક્રીઝ થાય છે. જેટલી વેલોસિટી ડિક્રીઝ થશે એટલું જ એનું પ્રેશર શું થશે, વધશે. ક્લિયર? મેઇન હેતુ આપણું શું છે કે પાણીને સ્મૂથલી ડિસ્ચાર્જ કરવું છે. હવે પાણીને સ્મૂથલી ડિસ્ચાર્જ કરવું હોય તો નોર્મલી આ કન્ડિશન કેવી થશે કે
એક તો તમારો વોટરનું જે પ્રેશર છે, પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં કેવું છે, ઓછું છે. જો પ્રેશર ઓછું હોય તો એવા સંજોગો દરમિયાન સ્મૂથલી ડિસ્ચાર્જ થઈ શકતું નથી. તો અલ્ટિમેટલી આપણે ઇન્ક્રીઝ શું કરવાનું છે, પ્રેશર ઇન્ક્રીઝ કરવાનું છે. પ્રેશર ઇન્ક્રીઝ કરશો તો પણ વોટર ઇઝીલી ડ્રાફ્ટ અરે ઇઝીલી સ્મૂથ ડિસ્ચાર્જ થઈ શકે છે. તો એનું કન્સ્ટ્રક્શન એની રીતે કરવાનું છે કે જેમાં ઉપરનો એરિયા, નીચેનો એરિયા, ઇનલેટની કમ્પેરમાં આઉટલેટ એરિયા, સિમ્પલ તમારે એનું કન્સ્ટ્રક્શન લખી દેવાનું છે. A1 ઇનલેટ, A2 આઉટલેટ. A1 મીન્સ કે ઇનલેટ એરિયા કરતાં આઉટલેટ એરિયા વધારવામાં આવે છે, જેથી કરીને શું થશે કે ઇનલેટની જે વેલોસિટી છે એની કમ્પેરમાં આઉટલેટની જે વેલોસિટી આપણને ઓછી મળે. એઝ પર બર્નોલી થિયરમ વેલોસિટી અને પ્રેશર એકબીજાના કેવા પ્રમાણમાં થઈ જાય છે, વ્યસ્ત પ્રમાણમાં. ઇટ મીન્સ કે જેટલી વેલોસિટી વધારે ઓછી હશે એટલું જ પ્રેશર વધી જશે, અને જેટલું પ્રેશર વધશે ઇટ મીન્સ કે પાણી સ્મૂથલી એનું ડિસ્ચાર્જ થઈ શકે છે. આના વિશેની માહિતી તમે લેક્ચર દ્વારા પણ લઈ શકો છો. ઓલરેડી મેં ઈપીજીની જે લિંક છે એ તમને સેન્ડ કરેલી છે. તો એલિમેન્ટ્સ ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન જે છે ટોપિક, એમાં વધારે ડિટેલ સાથે મેં સમજાવેલું છે. ક્લિયર? ડ્રાફ્ટ ટ્યુબનું ઓનલી ફંક્શન યાદ રાખવાનું છે સ્મૂથલી ડિસ્ચાર્જ, પાણીને સ્મૂથલી ડિસ્ચાર્જ કરવા માટે જ એનો યુઝ થાય છે. કેવી જગ્યાએ? કે જે જગ્યાએ વોટરનું જે પ્રેશર છે એ એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં ઓછું હોય, તો એવા સંજોગો દરમિયાન પાણીને સ્મૂથલી ડિસ્ચાર્જ કરવા માટે ડ્રાફ્ટ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ સાયકલ. થર્મલ પાવર સ્ટેશનની જે 5 સાયકલ છે એ 5 સાયકલના નામ લખવાના છે. 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય, તમારે નામ લખવાના રહેશે. તો પહેલી સાયકલ છે તમારી ફ્યુલ એન્ડ એસ સાયકલ, બીજી જે છે એર એન્ડ ફ્લ્યુ ગેસ સાયકલ, થર્ડ વન છે ફીડ વોટર એન્ડ સ્ટીમ સાયકલ, ફોર્થ વન છે કુલિંગ વોટર, અને લાસ્ટ વન છે ઇલેક્ટ્રિક સર્કિટ. ક્લિયર? સાયકલના થર્મો પાવર પ્લાન્ટની વિવિધ સાયકલના નામ આપો, તો એમાં મેઇનલી 5 સાયકલના નામ તમારે લખવાના છે. ફ્યુલ એન્ડ એર સાયકલ, એર એન્ડ ફ્લ્યુ ગેસ સાયકલ, ફીડ વોટર એન્ડ સ્ટીમ સાયકલ, કુલિંગ વોટર સાયકલ એન્ડ ઇલેક્ટ્રિકલ સર્કિટ. એના પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો એલિમેન્ટ્સ ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન, જે આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયેલા છે, કે જેમાં મેઇનલી ડેમ છે, કેચમેન્ટ એરિયા છે, રિઝર્વયર છે, સ્પીલ વેસ છે, ટર્બાઇન છે, પેનસ્ટોક છે, સર્જ ટાવર છે, જે દરેકે દરેક હાઇડ્રો પાવર સ્ટેશનના દરેકે દરેક ભાગોનો સમાવેશ કરવામાં આવે છે. એના પછીનું એક ક્વેશ્ચન છે આપણી જોડે, એડવાન્ટેજીસ ઓફ સોલર એનર્જી, સૌર ઉર્જાના ફાયદા. તો પહેલો એડવાન્ટેજ આપણને ખ્યાલ જ છે કે સૌર ઉર્જા કયો છે, રિન્યુએબલ સોર્સ છે, કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી, ફ્રી ઓફ કોસ્ટ આપણને એનર્જી મળે છે. સોલર એનર્જી પહેલાં તો ફ્રી ઓફ કોસ્ટ એનર્જી આપણને મળે છે. રિન્યુએબલ સોર્સ છે, રિન્યુએબલ એનર્જી છે, નો પોલ્યુશન, કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી. મેન્ટેનન્સ કોસ્ટ ઓછી છે, કારણ કે લેસ નંબર ઓફ ઇક્વિપમેન્ટનો આપણે યુઝ કરીએ છીએ, એટલે કે એના મેન્ટેનન્સ કોસ્ટ કેવી આવે છે, ઓછી આવે છે. અને જે જગ્યાએ કોઈપણ પ્રકારના પાવર પ્લાન્ટ અથવા તો બીજા રિસોર્સિસ દ્વારા આપણે એનર્જી મોકલી શકતા નથી, એવી જગ્યાએ તમે આ પ્રકારનો સોલર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી શકો છો. તો ધીસ ઇઝ ધી એડવાન્ટેજીસ ઓફ સોલર એનર્જી. ઓનલી એડવાન્ટેજીસ કીધા છે. ડિસએડવાન્ટેજીસો તમને કદાચ પૂછાય તો, જે સ્ટાર્ટિંગનો જે કોસ્ટ છે, ઇનિશિયલ કોસ્ટ વધારે આવે છે, ત્યાર પછી
એનર્જી સ્ટોર કરવા માટે જે બી બેટરીઝ યુઝ થાય છે તો એ બેટરીનું કોસ્ટિંગ પણ અલગથી રહેતું હોય છે. કે એનર્જી સ્ટોરેજ જે ડિવાઇસ છે એનું કોસ્ટિંગ પણ અલગથી રહેતું હોય છે અને ઇટ્સ રિક્વાયર લાર્જ સ્પેસ. આ ડિસએડવાન્ટેજીસ હશે અને આટલા એડવાન્ટેજીસ છે. જો તમને એક્ઝામમાં ડિસએડવાન્ટેજ પૂછાય તો તમે એ લખી શકો. જો 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાશે તો એડવાન્ટેજની સાથે સાથે ડિસએડવાન્ટેજ પણ તમારે લખવાના રહેશે. ક્લિયર? ડિસએડવાન્ટેજમાં એનર્જી સ્ટોરેજ ડિવાઇસની રિક્વાયરમેન્ટ રહે છે, લાર્જ સ્પેસની જરૂર પડે છે અને ઇનિશિયલ કોસ્ટ એનો વધારે રહે છે. અને ક્લાઉડી એટમોસ્ફિયર હોય તેવી જગ્યાએ આપણે આ પ્રકારનો પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી શકતા નથી, તો ધીસ ઇઝ ડિસએડવાન્ટેજીસ. હવે આપણે જોઈએ છે ટાઈપ્સ ઓફ વિન્ડ ફાર્મ. વિન્ડ ફાર્મના પ્રકારો કયા કયા છે? ઓનશોર, ઓફશોર, પહેલો જે વિન્ડ ફાર્મ છે તમારું ઓનશોર થશે. ઓનશોર વિન્ડ ફાર્મ એટલે કે ધ વિન્ડ ફાર્મ એસ્ટાબ્લિશ અવે ફ્રોમ ધ સી લેવલ. ઓનશોર વિચ ઇઝ અવે ફ્રોમ સી લેવલ. બીજો જે છે એ ઓફશોર છે. એટલે ઓફશોર ઇટ મીન્સ કે દરિયા કિનારે, લેન્ડ એટ ધી સી શોર. સોરી, ધીસ ઇઝ શોર ઓન લાઈન. અને થર્ડ વન છે આપણો ઓફશોર. At sea surface. Types of wind farm 3 પ્રકારના છે. ઓનશોર છે, શોર ઓન લાઈન, એન્ડ થર્ડ વન છે ઓફશોર. ઓનશોર એટલે કે સી લેવલ જે છે, દરિયા કિનારો છે, દરિયા કિનારાથી દૂરના ભાગમાં. ઓફશોર સોરી, શોર ઓન લાઈન ઇટ મીન્સ દરિયા કિનારા ઉપર, અને ઓફશોર ઇટ મીન્સ કે સી સરફેસમાં. ક્લિયર? કે જે જગ્યા પાણીનો ભાગ પણ હોય એવી કોઈ જગ્યા, કે જે જગ્યાને આપણને પવન વધારે પ્રમાણમાં મળી રહેતો હોય એવી જગ્યાએ તમે જો ફાર્મ ઇન્સ્ટોલ કરો તો એ ઓફશોર પ્લાન્ટ, ઓફશોર ફાર્મ તરીકે ઓળખી શકો છો. ક્લિયર? તો તમારા ટોટલ 17 ક્વેશ્ચન કવર થઈ ગયા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 18 જોઈશું, જેનું નામ છે કેન્ડુ રિએક્ટર. ક્લિયર? ટિલ જય સ્વામિનારાયણ એન્ડ થેન્ક યુ.